આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રીને પગલે અંબાજી મંદિરમાં માઈ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આજે અંબાજી મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિવિધાનથી ઘટની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે બનાસકાંઠા કલેક્ટર, મંદિર વહીવટદાર અને ભક્તો મંદિર પરિસરમાં ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા બે વર્ષ કોરોનાની વચ્ચે આપણે સૌ અનેક કપરી પરિસ્થિતિઓ જોઈ છે, ત્યારે નવરાત્રીનું આ પર્વ સાથે સાથે નૂતન વર્ષ પણ ચાલુ થઈ રહ્યું છે, ત્યારે આ આવનારું વર્ષ સમગ્ર સમાજ માટે, રાષ્ટ્ર માટે, આપણા રાજ્ય માટે અને વિશ્વના કલ્યાણ અર્થે અહીંયા આપણે સૌ પ્રાર્થના કરી રહ્યા છે. આજે સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચાંદ તથા ઝૂલેલાલ જયંતીના ઉપલક્ષમાં મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે સિંધી સમાજના ભાઈ બહેનોને બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઝૂલેલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મંત્રી બ્રિજેશ મેરજાએ સર્વે સિંધી ભાઈ બહેનોને આ તહેવારની શુભકામનાઓ પાઠવી હતી. ભગવાન ઝૂલેલાલના ચરણોમાં વંદન કરી મોરબી સહિત સૌ માનવીય સમાજની સુખાકારી માટે પ્રાર્થના કરી અને મારા મોરબીના સિંધી સમાજના મારા ભાઈઓને બહેનોને દિલથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આણંદ જિલ્લામાં વસતા મરાઠી સમાજ દ્વારા ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન રામ અને માતા સીતા વનવાસ પૂરો કરીને અયોધ્યા આવ્યા ત્યારે સમગ્ર અયોધ્યાવાસીઓએ ગુડી બનાવીને બારણા આગળ રાખીને તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારથી આજ સુધી તમામ મહારાષ્ટ્રીયન પરિવારો આજના દિવસને નવવર્ષ તરીકે ઉજવે છે. આ પર્વ નિમિત્તે આણંદના નગરજનો પૂરા ધાર્મિક ભાવથી પૂજા અર્ચના કરી રહ્યા છે. જે 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અને માતા સીતા, રામ, લક્ષ્મણ આ બધા જ્યારે પરત આવ્યા ભારતમાં, ત્યારે દરેક મહારાષ્ટ્રીયન સમાજે આ રીતના ગુડી તૈયાર કરીને દરવાજાની અંદર લગાવીને એમનું સ્વાગત કર્યું હતું. એટલે આજનો દિવસ એટલે મહારાષ્ટ્રીયન માટે નવું વર્ષ તરીકે મનાવે.